લોકસભાની ચૂંટણીના પગલે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં યોજાશે ફરી વેલકમ પાર્ટી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભરતી મેળો યોજાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીઓ કરશે, સાથે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાવાના છે. પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો પણ આજે વેલકમ પાર્ટીમાં કેસરીઓ ધારણ કરશે અને તેની તમામ તૈયારીઓ કમલમમાં કરી દેવામાં આવી છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ, સામાજિક આગેવાનો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદ્દેદારો, આ તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. અલગ અલગ ક્ષેત્રમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી આવેલા આ લોકો ભાજપમાં આવીને કેસરીઓ ખેસ અને કેસરિયા ટોપી ધારણ કરશે. ભારતીય જનતા પાર્ટીનું લોકસભામાં લક્ષ્ય છે 26-26 લોકસભાની બેઠક, 5 લાખ કે તેનાથી પણ વધારે લીડ સાથે હાંસલ કરવી અને એ લક્ષ્યને હાંસલ કરવા માટે સીઆર પાટીલ અને ટીમ ભાજપે રણનીતિ ઘડી નાખી છે. અગાઉ ધારાસભ્યોના પણ રાજીનામા પડ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખો અને તેમના સમર્થકો, હોદ્દેદારોના પણ રાજીનામા પડ્યા છે અને તેઓ તમામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હજી આગામી દિવસમાં કેટલાક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદો સહિત ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવા અણસાર ભાજપના જ નેતાઓ વારંવાર આપી રહ્યા છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાં વેલકમ પાર્ટી યોજાવાની છે અને આ વેલકમ પાર્ટીને ભાજપ અને તેના કાર્યકર્તાઓ મિશન 2024 એટલે કે લોકસભાની ચૂંટણી જીતવાના લક્ષ્યમાં નજીક આવવા પાછળ જ ગણી રહ્યા છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.